विद्यार्थी मित्रों, ऊष्मा गतिशास्त्रना एक्जाम्पल्स में थोड़ा आगे जाइए। एक वायुनु कद 0.6 लीटर हतु। जो ए वायु 122 जूल ऊष्मा गुमावे, सॉरी मेड़वे, अने एक बार दबाणे एनु कद 2 लीटर थाय, तो एनी इंटरनल एनर्जी नो फेरफार गणो। 8 लीटर इंटू 12 इज इक्वल टू 101.32 जूल आपेलू छे। तो विद्यार्थी मित्रों, अहीं आपणे एक फॉर्म्यूला लगावीए, डब्ल्यू इज इक्वल टू पी इंटू डेल्टा वी, एटले के पी इंटू वी टू माइनस वी वन। तो अंतिम कद आपणने 2 लीटर आपेलू छे અને શરૂઆતનું કદ 0.6 લીટર છે, તો પી ઇન્ટુ વી ટુ માઇનસ વી વન આપણને મળી જશે। વન પોઈન્ટ ફોર લીટર ઇન્ટુ 12, જેને આપણે જૂલમાં કન્વર્ટ કરી શકીશું આ રીતે આપણને આપ્યું હતું એ પ્રકારે। તો કાર્ય મળી ગયું 141.85 જૂલ। હવે પ્રણાલીના કદમાં વધારો થયો છે એ આપણે નોંધ્યું, એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે નેગેટિવ લેવું જોઈએ। વધુમાં કીધું છે કે પ્રણાલી 122 જૂલ ઉષ્મા મેળવે છે, એટલે એનું જે ક્યુ છે એ તો પ્લસ આવશે। હવે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે ક્યુ પ્લસ ડબલ્યુ થાય, તો એ પ્રમાણે ડેલ્ટા યુ મળી જશે આપણી પાસે। હવે ક્યુ અને ડબલ્યુ છે, તો ડેલ્ટા યુ એટલે કે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ હવે મેળવી શકાશે। એવો જ એક એક્ઝામ્પલ, એક સિલિન્ડરમાં એક વાતાવરણ દબાણે વિસ્તરણ પામતા એક વાયુ છે જેનું કદ 2 લીટરથી વધીને 6 લીટર થાય છે। એ દરમિયાન પ્રણાલી પર્યાવરણમાંથી 800 જૂલ ઉષ્મા મેળવે છે, તો ફરીથી ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ શોધો। તો અહીંયા કદ 2 લીટરમાંથી 6 લીટર થાય છે, એટલે આનો જો ડેલ્ટા વી શોધીએ તો વી ટુ માઇનસ વી વન પ્રમાણે 4 લીટર આવે। વાતાવરણનું દબાણ 1 કીધું છે, ફોર્મ્યુલા વાપરીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી, તો આપણને -4 વાતાવરણ ઇન્ટુ લીટર મળે। હવે 1 વાતાવરણ ઇન્ટુ લીટર એટલે 24.20 કેલરી થાય છે, -4 વાતાવરણ ઇન્ટુ લીટર એટલે કેટલા કેલરી, પછી 1 કેલરી એટલે આટલા જૂલ છે, તો આટલા કેલરી એટલે કેટલા જૂલ, તો અલ્ટિમેટલી આપણને કાર્ય મળી ગયું જૂલમાં। પ્રથમ નિયમ કહે છે યુ પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, પ્રણાલીએ ઉષ્માનું શોષણ કર્યું છે એટલે ઉષ્મા પ્લસ, અને આ કાર્ય સરવાળો .94.95 આંતરિક ઉર્જાનો ફેરફાર મળી જશે। એવો જે ક્વેશ્ચન છે, 3 મોલ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં આપમેળે પ્રસરણ થાય ત્યારે થયેલું કાર્ય। શૂન્યાવકાશમાં પ્રસરણ થતું હોય એટલે દબાણ 0 હોય, તો પછી કાર્યની ફોર્મ્યુલા મૂકીએ માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી, તો એ પ્રમાણે કાર્ય 0 થઈ જાય। નેક્સ્ટ છે, 1 મોલ વાયુ 300 કેલ્વિન તાપમાને એક પાત્રમાંથી સંતાપી પ્રતિવર્તી રીતે 2 વાતાવરણથી 10 વાતાવરણ સુધી ભરેલો છે, એટલે આમાં વાતાવરણનું દબાણ વધાર્યું છે, એટલે કે પ્રણાલીનું સંકોચન થયું છે।
तो डेल्टा यू अने क्यू गणवाना छे। तो अपनी पास फॉर्म्यूला छे डब्ल्यू इज इक्वल टू माइनस 2.303 एन आर टी लॉग पी वन बाय पी टू। एक मोल आदर्श वायु छे की दईए, कैलरी में आर की किंमत 2, टेम्परेचर 300, शुरुआत दबाण और अंतिम दबाण, और पची सादरूप आपणे आपता जईशुं त्यारे आपणने आटला कैलरी कार्य मळशे। समतापी प्रतिवर्ती प्रणाली होय तो डेल्टा यू एनू 0 थाय। હવે ઉષ્મા ગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ પ્રમાણે આપણે જોઈએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે, એમાં ડેલ્ટા યુ તો 0 એટલે ક્યુ પ્લસ ડબલ્યુ ઇક્વલ ટુ 0, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ એટલે કે માઇનસ 965.84 કેલરી। नेक्स्ट एक्जाम्पल से एक मोल आदर्श वायु अचल दबाणे 0 થી 100 સેલ્સિયસ तापमाने गरम करो तो कार्य दर्शाओ। जो वायु 0 ડિગ્રી સેન્ટીગ્રેડ तापमाने एक वातावरण दबाणे दबाण एक वातावरण दबाण थी अमुक वातावरण दबाण सुधी समतापी प्रतिवर्ती रीते प्रसरण पामे तो महत्तम कार्य विकल्प ए में थयेला कार्य जेटलू ज होय छे, तो अंतिम दबाण पण गणो। तो फर्स्ट ऑफ ऑल कार्यनी वेल्यू माइनस पी डेल्टा वी एटले के पी इंटू वी टू माइनस वी वन। वी टू इज इक्वल टू एन आर टी टू बाय पी अने आ एन आर टी वन बाय पी, एन आर बाय पी कॉमन। आ फॉर्म्यूला पी उड़ी जशे तो आ फॉर्म्यूला एक मोल वायु छे 1.987 कैलरी, टेम्परेचर 0 થી 100 એટલે 373 થી 273, તો આપણને અહીંયા વર્ક મળી ગયું। હવે વર્કની ફોર્મ્યુલા આપણી પાસે છે હમણાં જોઈ તેમ, એ વર્ક અહીંયા મૂકી દઈએ। એક મોલ વાયુ 1.987 આર 273, 0 ડિગ્રી કીધું છે એટલે 273 કેલ્વિન ટેમ્પરેચર, અને એક વાતાવરણ દબાણથી અમુક વાતાવરણ દબાણ એટલે પી ટુ, અને પછી એને પી ટુને તમે કરતા બનાવી શકશો અને આ રીતે પી ટુ મળી જશે। નેક્સ્ટ એક ક્વેશ્ચન છે 10 ગ્રામ આર્ગોન એટલે પહેલાં મોલ શોધી કાઢીએ, એનું દળ ભાગે આણ્વીય દળ એટલે 1/4 મોલ છે। સમતાપી પ્રતિવર્તી રીતે 27 ડિગ્રી ટેમ્પરેચરે 10 લિટરથી 5 લિટર એનું કદ થાય છે એટલે સંકોચન થાય છે। આરની કિંમત આપી દીધી તો ક્યુ ડબલ્યુ યુ ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ શોધો। तो पहली वस्तु समतापी प्रतिवर्ती रीते प्रसरण के संकोचन पामत हो तो डेल्टा यू और डेल्टा एच 0 लेवा जोईए। अने हवे कार्यनी जे फॉर्म्यूला छे ए अहीं आपणे जोई थी पी वन बाय पी टू, तो बॉयलना नियम प्रमाणे अहीं वी टू बाय वी वन आवे। बधी ज वेल्यूज आपणे अहीं मूकी दईशुं एटले आपणने कार्य मळी जशे। पछी फॉर्म्यूला डेल्टा यू इज इक्वल टू क्यू प्लस डब्ल्यू प्रमाण डेल्टा यू तो 0 एट अपन क्यू पण मळी जशे। अने हमणां ज मैं कीधु एम समतापी प्रतिवर्ती प्रसरण के संकोचन हो तो डेल्टा एच अने डेल्टा यू बने 0 लेवाना। त्यारबाद एक नळाकार में 300 કેલ્વિન तापमाने 10 bar दबाण एक मोल आदर्श वायु भरेलो छे। नळाकार वाल्वनी कमीना कारणे वायु वातावरण में प्रसरे छे, मतलब कि एनुं दबाण घटशे। आ परिस्थिति में केटलुं कार्य थयुं होय डेल्टा एच अने डेल्टा यू शोधो। तो आदर्श वायु छे संकोचन के विस्तरण थाय डेल्टा यू अने डेल्टा एच तो 0 लईशुं। पी वी वन इज इक्वल टू एन आर टी प्रमाण वी वन विस्तरण पहलानु कद ए वक्तनु दबाण 10/52 किंमतों मूकी एटले विस्तरण पहलानु कद आपणने मळी गयुं। विस्तरण पछीनु कद जेमां वातावरणनुं दबाण 1 लईशुं तो ए पण मळी गयुं। हवे कार्यनी फॉर्म्यूला
કાર્ય તમને 12 x લિટરમાં મળી જશે. 1 bar × લિટર એટલે 101.32 જૂલ. એના પરથી જૂલમાં કાર્ય મળી જશે. નેક્સ્ટ છે સમતાપી પ્રતિવર્તી પ્રસરણ, એટલે ફરીથી એકવાર ડેલ્ટા યુ ઝીરો અને ડેલ્ટા એચ ઝીરો. 1 bar દબાણ શરૂઆતનું અને અંતિમ દબાણ 1. કાર્યનું સીધું સૂત્ર મૂકો, બધી જ કિંમતો આપી છે, કાર્ય મળી જશે, એના પરથી ક્યુ પણ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, 300 કેલ્વિન તાપમાને 16 gram ઓક્સિજન વાયુ નું કદ 5 dm³થી 25 dm³ થાય છે, એટલે કે કદ વધે છે એટલે દબાણ ઘટે છે, તો તે દરમિયાન થયેલું કાર્ય શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિજનના મોલ શોધી એનું દળ ભાગ્યા આણ્વીય દળ, આરની કિંમત જૂલમાં લેવાની, V1 V2 બધું જ આપ્યું છે, ફોર્મ્યુલા લગાવી દઈએ, વેલ્યુઝ મૂકીએ એટલે જવાબ મળશે. એક પાત્રમાં 300 કેલ્વિન તાપમાને અને 5 bar દબાણે 14 gram નાઇટ્રોજન ભર્યો છે, જે આદર્શ વાયુ છે, સમતાપી પ્રસરણ છે, તો આ દરમિયાન કેટલું કાર્ય થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે ગણી શકશો જાતે જ, કારણ કે સમતાપી પ્રતિવર્તી છે એટલે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ઝીરો લેશો, અને સેમ વે હમણાં ગણ્યો એ જ પ્રમાણે તમે જાતે ગણી શકશો. પણ હવે એક નવા દાખલા તરફ જઈએ. બરફ અને પાણી 273 કેલ્વિન તાપમાને એમના વિશિષ્ટ કદ આપ્યા છે, અનુક્રમે 1.089 mL/g અને 1 mL/g. 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે બરફની આણ્વીય ગલન ઉષ્મા પણ આપી છે, 6.025 kJ/mol. તો જો આ તાપમાને અને આ દબાણે 90 gram બરફ પીગળીને એ જ તાપમાન ધરાવતું પાણી બનતો હોય તો પ્રક્રમ માટેનો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ગણો. તો શરૂ કરીએ. બરફ 90 gram પીગાળવાનો છે એટલે એના મોલ શોધી કાઢીએ પહેલા, દળ ભાગ્યા આણ્વીય દળ કરીને. તો 90 gram બરફ અને એનું આણ્વીય દળ 90 gram અને એના અણુભાર 18 એટલે 5 mol આવશે. હવે 273 કેલ્વિન તાપમાને અને 1 bar દબાણે એટલે અચળ દબાણે બરફ પીગળે ત્યારે આટલી ઉષ્મા જોઈએ છે. તો 5 mol બરફ, 1 mol બરફમાં આટલી ઉષ્મા જોઈએ છે. તો 5 mol બરફમાં આટલી જૂલ, કિલો જૂલ એટલે આટલી જૂલ ઉષ્મા જોઈશે. અચળ દબાણે છે એટલે એને જ આપણે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટ કોન્સ્ટન્ટ પી કહીશું. હવે જુઓ, શરૂઆતનું બરફનું કદ 1.089 mL/1 gram, તો 90 gram બરફ પીગળે તો આટલું કદ થાય. એ જ પ્રમાણે 1 gram પાણીનું કદ આટલું, તો 90 gram બરફ પીગળીને 90 gram પાણી બને તો એનું કદ આટલું થશે. તો આ બરફ પીગળીને કદ બને છે પાણી, એટલે પાણીનું કદ V2 લઈશું, બરફનું કદ V1 લઈશું. અચળ દબાણે W=P×ΔV −8 mL/bar, પછી એને લીટરમાં કન્વર્ટ કરીશું. અને આપણને ખબર છે કે 1 L/bar એટલે 101.32 જૂલ. તો આટલા લીટર ઇન્ટુ બાર એટલે કેટલા જૂલ થશે? તો એનાથી તમને કાર્ય મળી જશે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટ કોન્સ્ટન્ટ પી પરથી આપણને ડેલ્ટા એચ પણ મળી ગયું છે. હવે કાર્ય તો આપણને મળી ગયું, આ ફોર્મ્યુલા છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. ડેલ્ટા એચ હમણાં આપણે શોધ્યું,
અને માઇનસ પી ડેલ્ટા વી એટલે આ રહ્યું આપણી પાસે પી ડેલ્ટા વીની વેલ્યુ માઇનસ 0.81 સરવાળો. આટલું નાનું મૂલ્ય છે એને અહીંયા અવગણી નાખો તો આટલી જ ડેલ્ટા યુ પણ આવશે, એટલે કે આમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ લગભગ ઇક્વલ જ આવશે.